नमस्कार विद्यार्थी मित्रों, गणितना वीडियो में आपनो स्वागत छे। धोरण 10ना चेप्टर 7 में आपणे स्वाध्याय 7.2ना प्रश्न नंबर 7 में जे छे आपणे पहोंच्या छे। तो प्रश्न नंबर 7 नी अंदर आपणने रकम आपी छे कि ए बी वर्तुळनो व्यास छे, वर्तुळनो केन्द्र बे माइनस 3 छे अने बी 1 4 छे। तो बिंदु ए ना यां शुं आवशे ए आपणने शोधवानुं छे। सौथी पहेला तमे अहीं जोई शको छो एक वर्तुळ छे अने वर्तुळनी अंदर आपणे व्यास जे छे ए बतावे छे कि ए बी जे छे ए व्यास छे। वर्तुळनुं केन्द्र ओ छे, जेना यां बे माइनस 3 छे, बी ना यां आप्या छे 1 अने 4। ए ना यां शुं आवशे ए आपणने शोधवानुं छे। तो धारो कि आपणे शुं विचारीए छे कि ए ना यां जे छे ई एक्स वाय छे, धारी लईए छे आपणे शोधवाना छे एटला माटे। बीजी वात ए छे कि वर्तुळनुं केन्द्र ए व्यासनुं मध्य बिंदु होय। हमेशा याद रखो विद्यार्थी मित्रों के वर्तुळनुं जे केन्द्र छे ए व्यासनुं मध्य बिंदु होय। तो व्यासनुं मध्य बिंदु होय तो एटले आपणे एम कही शकीए कि बिंदु ओ जे छे ए रेखाखंड ए बी नुं मध्य बिंदु छे। तो हवे शुं करशुं आपणे, मध्य बिंदु होय तो मध्य बिंदु ओ ना यामनुं सूत्र आपणे मूकी दईए कि आ मध्य बिंदु छे तो मध्य बिंदुना याम शोधवानुं सूत्र आपणे मूकी दईए। तो रेखाखंड ए बी जे बने छे एमां ए अने बी ने आपणे अनुक्रम एक्स वन वाय वन अने एक्स टू वाय टू लई लईए, कारण के आ रेखाखंडना अंत्य बिंदुओ छे जेने आपणे हमेशा एक्स वन वाय वन ने एक्स टू वाय टू लईए छीए। हवे मध्य बिंदुना याम शोधवा होय तो शुं सूत्र लागशे कि एक्स वन प्लस एक्स टू छेदमां बे, वाय वन प्लस वाय टू छेदमां बे। एना प्रमाણે एक्स वन प्लस एक्स टू તો એટલે શું થશે, એક્સ પ્લસ એક છેદમાં બે, અને વાય વન પ્લસ વાય ટુ મીન્સ વાય પ્લસ ચાર છેદમાં બે। અને બિંદુ ઓના યામ તો હવે ખબર છે આપણને બે માઇનસ ત્રણ છે, તો આપણે બતાવી દીધા બે માઇનસ ત્રણ, અને અહીંયા જેમ છે એમ જ બધા પદો। હવે અહીંયા આપણે સરખામણી કરશું એક્સ એક્સ યામની, વાય વાય યામની। સૌથી પહેલાં એક્સ એક્સ યામની સરખામણી કરીએ તો બે બરાબર એક્સ પ્લસ એક છેદમાં બે, અને વાય યામની સરખામણી કરીએ તો માઇનસ ત્રણ અને વાય પ્લસ ચાર છેદમાં બે, એ બંનેની સરખામણી થાય। સૌથી પહેલાં આપણે એક્સ યામની જે સરખામણી કરી એને સાદુરૂપ આપીએ તો બેને આ બાજુ લઈ જાઉં તો બે ગુણ્યા બે એટલે ગુણાકારમાં જશે બે ગુણ્યા બે, અને અહીંયા બાજુ એક્સ પ્લસ એક વધશે, બે ગુણ્યા બે એટલે ચાર થાય, અહીંયા એક્સ પ્લસ એક, એકને હું આ બાજુ લઈ જાઉં છું એટલે ચાર ઓછા એક થાય બરાબર એક્સ, ચારમાંથી એક જાય તો ત્રણ, એટલે એક્સ બરાબર ત્રણ મળે આપણને। તેવી જ રીતે હવે વાયની જે સરખામણી આપણે કરેલી આ બાજુ એનામાં આગળ વધી સાદુરૂપ આપી, બેને આ બાજુ લઈ જાઉં તો ગુણાકારમાં આવે એટલે કે માઇનસ ત્રણ ગુણ્યા બે બરાબર વાય પ્લસ ચાર, તો માઇનસ ત્રણ ગુણ્યા બે એટલે માઇનસ છ બરાબર વાય પ્લસ ચાર, ચારને હું આ બાજુ લઈ જાઉં એટલે માઇનસ છ માઇનસ ચાર બરાબર વાય, એટલે માઇનસ છ માઇનસ ચાર એટલે માઇનસ દસ થાય, તો વાય બરાબર માઇનસ દસ જે છે એ આવશે। તો વાયની કિંમત મળી ગઈ। હવે એક્સને વાયની કિંમત મળી ગઈ, બિંદુ એના યામ આપણે ધાર્યા હતા એક્સ વાય, તો બિંદુ એના યામ એક્સ વાય, એક્સની કિંમત ત્રણ, વાયની કિંમત માઇનસ દસ, તો ત્રણ માઇનસ દસ એ બિંદુ એના યામ થશે। તો આ થઈ ગયો તમારો પ્રશ્ન નંબર 7। હવે આપણે આગળ વધીએ તો પ્રશ્ન નંબર 8 આવશે। તો પ્રશ્ન નંબર 8ની અંદર સૌથી પહેલાં હું રકમ વાંચીશ કે પ્રશ્નની અંદર આપણને શું પૂછવામાં આવ્યું છે। પ્રશ્ન નંબર 8માં તો પૂછવામાં આવ્યું છે કે જો એ અને બી અનુક્રમે માઇનસ બે માઇનસ બે અને બે માઇનસ ચાર હોય, જેથી એપી બરાબર ત્રણ છેદમાં સાત એ બી થાય, અને બિંદુ પી રેખાખંડ એ બી પર આવેલ હોય તેવા બિંદુ પીના યામ શોધો। હવે જો બધી જ વસ્તુને આકૃતિમાં અહીંયા આપણે બતાવી છે કે આપણી પાસે અહીંયા તમે જોઈ શકો છો રેખાખંડ એ બી છે, એના યામ માઇનસ બે છે, બીના યામ બે માઇનસ ચાર છે, આના ઉપર કોઈ બિંદુ પી આવેલું છે, તો એ બિંદુ પીના યામ આપણને શોધવાના છે। બીજી વસ્તુ શું આપી છે કે એપી બરાબર ત્રણ છેદમાં સાત એ બી, આવું આપેલું છે। તો મને શું જોઈશે, મને જોઈશે કે એપી છેદમાં પી બી ગુણોત્તરમાં પી જે છે એ રેખાખંડ એ બીનું વિભાજન કરે છે। કયા ગુણોત્તરમાં, એપી છેદમાં પી બી ગુણોત્તર, એટલે મારી પાસે એપી છે આ રહ્યું ત્રણ છેદમાં સાત એ બી, મારી પાસે પી બી નથી એટલે મારે પી બી શોધવું પડે, પછી હું એપી છેદમાં પી બી શોધી શકું। તો સૌથી પહેલાં પી બી શોધવા માટે તમે જોઈ શકો કે પી બી શોધવું હોય તો આપણે શું કરી શકીએ કે આ પી બી શોધવું છે મને, પી બી એટલું આખો આ એ બી છે એમાંથી હું એપી બાદ કરી નાખું, આખા એ બીમાંથી એપી બાદ કરી નાખું તો પી બી મળી જાય,
એટલે પીબી બરાબર એ બી ઓછા એપી લખ્યા છે. તો એ બી જેમ છે એમ જ ઓછા એપી. એપી શું છે? ત્રણ છેદમાં સાત એ બી, તો એપીની જગ્યાએ ત્રણ છેદમાં સાત એ બી. એ બીની નીચે કાંઈ નથી એટલે એક તો સમજો. ચોકડી ગુણાકાર સાત ગુણ્યા એ બી સાત એ બી માઇનસ માઇનસ એક ગુણ્યા ત્રણ એટલે ત્રણ એ બી છેદમાં એક ગુણ્યા સાત એટલે સાત. તો સાત એ બીમાંથી ત્રણ એ બી જાય તો ચાર એ બી વધે અને છેદમાં સાત જેમ છે એમ જ, તો જેમ છે એમ જ રહે. તો પીબી બરાબર મળી ગયા ચાર એ બી છેદમાં સાત. હવે આપણે શોધી લઈશું એપી છેદમાં પીબી. એપી ત્રણ છેદમાં સાત એ બી તો આપણને પ્રશ્નની અંદર જ રકમમાં જ આપી દીધું છે. છેદમાં પીબી હવે મળ્યા છે ચાર છેદમાં સાત એપી. તમે જોઈ શકો છો આ છેદનો છેદ સાત ઉપર જશે એટલે અંશમાં જશે, અંશ અને છેદ સાત સાત ઉડી જશે એટલે આપણી પાસે વધશે ત્રણ છેદમાં ચાર, અને આ એ બી ઉડી જશે એટલે હવે ખાલી વધશે આપણી પાસે ત્રણ છેદમાં ચાર. એપી છેદમાં પીબી બરાબર ત્રણ છેદમાં ચાર એટલે આપણને શું ખબર પડી? આપણને એ ખબર પડી કે બિંદુ પી જે છે એ રેખાખંડ એ બીનું ત્રણ જેમ ચાર ગુણોત્તરમાં વિભાજન કરે છે એટલી આપણને ખબર પડે છે અહીંયા. તો એના ઉપરથી આપણે એમ વન જેમ એમ ટુ કહી શકીએ, ત્રણ જેમ ચાર છે એટલે કે એમ વન ત્રણ કહેવાય અને એમ ટુ ચાર કહેવાય. તો હવે આપણી પાસે એમ વન એમ ટુની કિંમત મળી ગઈ છે, ગુણોત્તર મળી ગયા છે, બધી જ વસ્તુ તૈયાર છે. હવે પી બિંદુના યામ શોધી શકીએ. સૂત્ર આપણી પાસે છે જ કે વિભાજન કરતા બિંદુ પીના યામ એમ વન એક્સ ટુ પ્લસ એમ ટુ એક્સ વન છેદમાં એમ વન પ્લસ એમ ટુ, એમ વન વાય ટુ પ્લસ એમ ટુ વાય વન છેદમાં એમ વન પ્લસ એમ ટુ. હવે તમે જોઈ શકો રેખાખંડ એ બી આપેલો છે, એ બી જે છે એને હું અહીંયા લખું છું તમારી સામે એટલે આપણને પાના ન ફેરવવા પડે. જેને આપણે એક્સ વન વાય વન લઈ લેશું, કારણ કે રેખાખંડ બનાવે છે ને એ બી એટલે બી જે છે બે માઇનસ ચાર એને આપણે લઈ લેશું એક્સ ટુ વાય ટુ. તો આપણી પાસે બધી વસ્તુ છે, એમ વન આપણને મળ્યા ત્રણ, એમ ટુ આપણને મળ્યા ચાર. હું એટલે લખું છું કે જેથી તમે એક જ પેજ ઉપર જોઈ શકો, અને લખવાની જરૂર નથી, સમજાવવા માટે કરું છું તમને. હવે આ બિંદુ પીના યામ આ સૂત્ર આખું લાગુ પડે, વિભાજન સૂત્ર જેને આપણે કહીએ છીએ. જ્યાં પણ જે પણ કિંમત લાગુ પડે લખતા જાય. એમ વન એમ વન ત્રણ છે મૂકી દીધા, એક્સ ટુ શું છે એક્સ ટુ જે છે એ બે મૂકી દીધા, પ્લસ એમ ટુ જે છે એ ચાર છે, એક્સ વન કેટલા છે માઇનસ બે મૂકી દીધા, છેદમાં એમ વન પ્લસ એમ ટુ ત્રણ પ્લસ ચાર ત્રણ પ્લસ ચાર. ઓકે એમ વન વાય ટુ, એમ વન શું છે ત્રણ છે, વાય ટુ શું છે વાય ટુ માઇનસ ચાર તો માઇનસ ચાર મૂકી દે, પ્લસ એમ ટુ શું છે ચાર, વાય વન શું છે ચલો વાય વન શું છે માઇનસ બે, માઇનસ બે મૂકી દે છેદમાં ત્રણ પ્લસ ચાર. હવે સાદું રૂપ આપીએ તો ત્રણ ગુણ્યા બે એટલે છ, ચાર ગુણ્યા માઇનસ આઠ એટલે માઇનસ આઠ, છેદમાં ત્રણ ને ચાર સાત, ત્રણ ગુણ્યા માઇનસ ચાર માઇનસ બાર, ચાર ગુણ્યા માઇનસ બે માઇનસ આઠ છેદમાં સાત, છ માઇનસ આઠ એટલે માઇનસ બે છેદમાં સાત, માઇનસ બાર માઇનસ આઠ સરવાળો થાય એટલે માઇનસ વીસ છેદમાં સાત. તો આ રીતે બિંદુ પીના યામ માઇનસ બે સપ્તમાંશ અને માઇનસ વીસ સપ્તમાંશ મળશે. તો આ થઈ ગયો તમારો આઠમો દાખલો. ત્યાર પછી આપણે આગળ વધીએ નવમા દાખલા તરફ. નવમા દાખલાની અંદર રકમ એમ કહે છે કે એ માઇનસ બે બે અને બી બે આઠ ને જોડતા રેખાખંડનું ચાર સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુઓના યામ. તો આ રીતે આપણી પાસે એક રેખાખંડ છે જેને આપણે એ બી રેખાખંડ કહીશું. આ રેખાખંડની અંદર આપણે ચાર ભાગ કર્યા રેખાખંડને, એવા બિંદુઓ આપણે ગોઠવવાના છે. તો ત્રણ બિંદુઓ એવા ગોઠવી શકાય જેથી સરખા ચાર ભાગ બને. બરાબર ધ્યાનથી સમજો આ વસ્તુ. ત્રણ એવા બિંદુઓ મેં અહીંયા લખ્યા છે રેખાખંડ ઉપર કે જેથી ચાર સમાન ભાગ બને, એપી પી ક્યુ ક્યુ આર અને આર બી. બરાબર છે? હવે આકૃતિને તમે ધ્યાનથી જુઓ બરાબર, તો બિંદુ ક્યુ જે છે ને એ આ રેખાખંડ એ બીનું મધ્ય બિંદુ છે. દેખાય છે? સ્પષ્ટ દેખાય છે કે બિંદુ ક્યુ જે છે એ રેખાખંડ એ બીનું મધ્ય બિંદુ છે. તો ક્યુ એ રેખાખંડ એ બીનું મધ્ય બિંદુ છે. મધ્ય બિંદુના યામ તો એક્સ વન પ્લસ એક્સ ટુ છેદમાં બે, વાય વન પ્લસ વાય ટુ છેદમાં બે એટલે કે અંત્ય બિંદુઓના એક્સ યામોનો સરવાળો છેદમાં બે, અંત્ય બિંદુના વાય યામોનો સરવાળો છેદમાં બે. જે રેખાખંડનો મધ્ય બિંદુ શોધવો એની વાત કરીએ છીએ. તો આ રેખાખંડની વાત આપણે કરીએ છીએ એ બી રેખાખંડની, તો એના અંત્ય બિંદુ આ બે છે તો એને એક્સ વન વાય વન એક્સ ટુ વાય ટુ વિચારવાના.
एक्स वन प्लस एक्स टू छेदमा बे એટલે કે માઇનસ બે પ્લસ બે છેદમાં બે અને બે પ્લસ આઠ છેદમાં બે તો માઇનસ બે પ્લસ બે એટલે જીરો છેદમાં બે બે પ્લસ આઠ એટલે દસ છેદમાં બે જીરો ભાગ્યા બે એટલે જીરો થાય દસ ભાગ્યા બે એટલે પાંચ થાય તો જીરો અને પાંચ એ બિંદુ ક્યુ ના યામ મળશે જે મેં લખી નાખ્યા છે અહીંયા પહેલેથી તો આ મળી ગયો એક બિંદુ હવે પી ની વાત કરીએ તો પી તમે જોઈ શકો છો એ ક્યુ રેખાખંડનો મધ્ય બિંદુ છે તો બિંદુ પી એ રેખાખંડ એ ક્યુ નો મધ્ય બિંદુ છે તો હવે આપણા માટે અંત્ય બિંદુઓ એ અને ક્યુ છે તો માઇનસ બે પ્લસ ઝીરો છેદમાં બે બે પ્લસ પાંચ છેદમાં બે બરાબર ને મધ્ય બિંદુ વાળું સૂત્ર લાગશે એ પ્રમાણે માઇનસ બે પ્લસ ઝીરો છેદમાં બે બે પ્લસ પાંચ છેદમાં બે માઇનસ બે પ્લસ ઝીરો એટલે માઇનસ બે છેદમાં બે બે ને પાંચ સાત છેદમાં બે બંને બે બે ઉડી જાય બે એક બે ઉડી જાય એટલે માઇનસ એક છેદ એક અને સાત દ્વિતીયાંશ તો આ મળી ગયા બિંદુ પી ના એમ માઇનસ એક સાત દ્વિતીયાંશ તો અહીંયા હું લખી રાખું છું માઇનસ એક સાત દ્વિતીયાંશ આ રીતે હવે આગળ વધીએ તો આર ની વાત કરીએ તો આર જે છે એ કોનો મધ્ય બિંદુ થયો ક્યુ બી રેખાખંડનો મધ્ય બિંદુ છે ક્યુ બી નો મધ્ય બિંદુ થયો એટલે ઝીરો પ્લસ બે છેદમાં બે પાંચ પ્લસ આઠ છેદમાં બે બરાબર એ રીતે સૂત્ર લાગુ પડશે ચાલો લાગુ પાડીએ આપણું સૂત્ર તમે જોઈ શકો છો કે બિંદુ આર જે છે એના માટે આપણે બતાવ્યું છે કે ઝીરો પ્લસ બે છેદમાં બે પાંચ પ્લસ આઠ છેદમાં બે આકૃતિમાં બતાવ્યું એ પ્રમાણે તો ઝીરો પ્લસ બે એટલે બે બે છેદમાં બે બે એકા બે ઉડી જશે આઠ ને પાંચ તેર છેદમાં બે તો બે એકા બે અહીંયા ઉડ્યા એટલે એક અને તેર દ્વિતીયાંશ તો આ રીતે રેખાખંડના ચાર ભાગમાં વિભાજન કરે એ પ્રમાણે આપણે ત્રણ બિંદુ એવા લીધા કે જે રેખાખંડનો ચાર ભાગમાં વિભાજન કરે છે તો આ થઈ ગયો પ્રશ્ન નવ પૂરો હવે આવે છે પ્રશ્ન નંબર દસ પ્રશ્ન નંબર દસ ની અંદર આપણને કહેવામાં આવ્યું છે કે સમબાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ ત્રણ ઝીરો ચાર પાંચ માઇનસ એક ચાર માઇનસ બે માઇનસ એક હોય તો તેનું ક્ષેત્રફળ શોધવાનું છે અને સૂચન એ કર્યું છે અહીંયા કે સમબાજુ ચતુષ્કોણની અંદર જો ક્ષેત્રફળ શોધવું હોય તો એનું સૂત્ર છે કે એક દ્વિતીયાંશ ગુણ્યા એના વિકર્ણોનો ગુણાકાર એક દ્વિતીયાંશ ગુણ્યા વિકર્ણોનો ગુણાકાર હવે જુઓ તમે અહીંયા ધારો કે આ સમબાજુ ચતુષ્કોણને હું રફ સ્કેચ બનાવું છું અહીંયા તમારી સામે સમબાજુ ચતુષ્કોણ જેની બધી બાજુ સરખી હોય એ ટાઈપનો રફ સ્કેચ આપણે બનાવીએ છીએ રફ આકૃતિ તો એ બી સી ડી ક્રમિક શિરોબિંદુ કયા છે એટલે આપણે લખી નાખીએ એ બી સી ડી હવે આપણે એના વિકર્ણોનો ગુણાકાર લેવાનો વિકર્ણો આપણને ખબર હોવી જોઈએ એ સી એક વિકર્ણ થયો અને બીજો બી ડી વિકર્ણ થયો તો આ બંને વિકર્ણો શોધવા પડશે સૌથી પહેલાં આપણે જે ચારે ચાર બિંદુ આપ્યા છે એને આપણે અહીંયા કહી દીધું કે અનુક્રમે એ બી સી ડી છે તો એ ત્રણ ઝીરો બી ચાર પાંચ સી માઇનસ એક ચાર અને ડી માઇનસ એક માઇનસ બે માઇનસ એક લખી નાખે હવે એ સી શોધવાના છે હવે આંતરસૂત્રનો ઉપયોગ કરશું વર્ગમૂળની અંદર માઇનસ એક માઇનસ ત્રણનો વર્ગ ચાર માઇનસ ઝીરોનો વર્ગ ઝીરો માઇનસ ચારનો જે એક પણ કરવું હોય તમને આગળ પાછળ થઈ જાય તો ટેન્શન લેવાની જરૂર નથી સાચું જ પડે તમે જોઈ શકો છો માઇનસ એક માઇનસ ત્રણ એટલે માઇનસ ચારનો વર્ગ ઝીરો માઇનસ ચાર એટલે માઇનસ ચારનો વર્ગ માઇનસ ચારનો વર્ગ સોળ થાય માઇનસ ચારનો વર્ગ સોળ થાય સોળ ને સોળ બત્રીસ હવે બત્રીસના એવા ભાગલા કરી શકે જેથી કોઈ એક સંખ્યાનું વર્ગમૂળ નીકળી શકે એવો પ્રયત્ન આપણે કરવો હંમેશા બેકી સંખ્યાઓની અંદર આવી શક્યતાઓ વધી જાય છે બરાબર છે એટલે બત્રીસ હોય તો સોળ દુ બત્રીસ સોળના વર્ગમૂળ નીકળી શકે છે ને સોળનું વર્ગમૂળ નીકળી બારે ચાર બેનું વર્ગમૂળ ના નીકળે એટલે બે વર્ગમૂળમાં જ રહેશે એટલે એસી આપણને મળ્યા ચાર વર્ગમૂળમાં બે એવી જ રીતે બીડી શોધવા પડશે તો બીડી તમારી સામે રાખવું તો માઇનસ બે માઇનસ ચારનો વર્ગ માઇનસ એક માઇનસ પાંચનો વર્ગ ચાલો ચેક કરો એવું થાય છે હા છે જુઓ માઇનસ બે માઇનસ ચારનો વર્ગ માઇનસ એક માઇનસ પાંચનો વર્ગ વર્ગમૂળની અંદર માઇનસ બે માઇનસ ચાર એટલે માઇનસ છનો વર્ગ માઇનસ એક માઇનસ પાંચ એટલે માઇનસ છનો વર્ગ માઇનસ છનો વર્ગ છત્રીસ થાય માઇનસ ચારનો વર્ગ છત્રીસ થાય છત્રીસ ને છત્રીસ સરવાળો કરો બોતેર થાય બોતેર વળી બેકી સંખ્યા આવી એટલે એક સંખ્યા એવી મળવી જોઈએ કે જેથી એનું વર્ગમૂળ નીકળી શકે જેમ કે છત્રીસ તું બોતેર કરો તો છત્રીસનું વર્ગમૂળ નીકળી શકે છે છ તો છત્રીસનું વર્ગમૂળ નીકળ્યું છ અને બે એમને મળે છે એટલે વર્ગમૂળમાં બે તો છ વર્ગમૂળમાં બે આપણને બી ડી મળે
હવે બંને વિકર્ણો જે છે એ આપણને મળી ચૂક્યા છે. હવે આપણે શું કરશું? સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. સૂત્ર શું કહે છે? એક દ્વિતીયાંશ ગુણા તેના વિકર્ણનો ગુણાકાર, એક દ્વિતીયાંશ ગુણા એના વિકર્ણો છે એસી ને બીડી. તો એક દ્વિતીયાંશ એસીનું માપ તમે શોધી લીધું, ચાર વર્ગમૂળમાં બે, બીડીનું માપ છ વર્ગમૂળમાં બે. એક દ્વિતીયાંશ ચાર. હવે આ છ જે છે એમને ભેગા રાખ્યા અને વર્ગમૂળ વર્ગમૂળવાળાને ભેગા રાખ્યા, એટલે વર્ગમૂળમાં બે ગુણ્યા વર્ગમૂળમાં બે. તો એક દ્વિતીયાંશ ચાર ગુણ્યા છ વર્ગમૂળમાં બે, વર્ગમૂળમાં બે એટલે ખાલી બે આવશે. તમે જોઈ શકો છો છેદમાં બે, અંશમાં બે ઉડી ગયા, એટલે ચાર અને છ વધ્યા, ગુણાકારમાં ચાર ગુણ્યા છ કરો તો ચોવીસ થાય. ચોવીસ ચોરસ એકમ એ આ સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે આ પાઠની પૂર્ણાહુતિ કરીએ છીએ. હવે આપણે એક નવા પાઠમાં મળશું ફરી એક વખત. ત્યાં સુધી મને રજા આપશો. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.